વાત કરી હવે રાજકોટની, તો રાજકોટમાં દીપડાની દહેશત વચ્ચે ગુજરાત ફર્સ્ટનું દિલ ધડક રિપોર્ટિંગ જોવા મળી રહ્યું છે. જ્યાં દીપડો દેખાયો હતો ત્યાં જ પહોંચ્યું છે ગુજરાત ફર્સ્ટ. કૃષ્ણનગરમાં દીપડાએ પાલતુ શ્વાનનો શિકાર કર્યો હતો. વન વિભાગની અલગ અલગ ટીમે પણ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. કૃષ્ણનગર, રામનગર, કણકોટ સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. દીપડાને પકડવા ન્યારી ડેમ પાસે ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવ્યું છે. તો ગુજરાત ફર્સ્ટનું જે દિલ ધડક રિપોર્ટિંગ છે તે સામે આવી રહ્યું છે. અને જ્યાં પોલીસ છે, જ્યાં વન વિભાગની ટીમ છે, જ્યાં દીપડાને પકડવા માટે પહોંચી છે, પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે, ત્યાં જ ગુજરાત ફર્સ્ટની ટીમ પણ પહોંચી છે. અને દિલ ધડક જે ઓપરેશન છે, રેસ્ક્યુ છે, તે પણ અત્યારે હાલમાં જે રિપોર્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અમારા રિપોર્ટર દ્વારા. અમારી જે ટીમ છે તે અત્યારે હાલમાં રાત્રે કડકડતી ઠંડીમાં પણ પોતાનું જે ધર્મ છે, પોતાનું જે રિપોર્ટિંગની ફરજ છે તે અત્યારે નિભાવી રહી છે. અને દીપડાના કારણે ખાસ કરીને રાજકોટના જે વિસ્તારમાં લોકો ભયમાં છે. વધુ માહિતી માટે સંવાદદાતા રહીમ લાખાણી ગ્રાઉન્ડ ઝીરોથી જોડાયા છે, જેઓ દિલ ધડક ઓપરેશન પાર પાડી રહ્યા છે. રહીમ, જે રીતે દિલ ધડક ઓપરેશન અત્યારે હાલમાં પાર પાડવામાં આવી રહ્યું છે અને જ્યાં દીપડો દેખાયા હતા ત્યાં જ અત્યારે હાલમાં આપ ઉપસ્થિત છો, સાથે સાથે વન વિભાગની ટીમ પણ આપણી સાથે છે, અત્યારે કઈ રીતની કામ ચાલી રહ્યું છે? ચોક્કસપણે જે રીતના કરુણેશ વાત કરવામાં આવે તો જે રીતના આખી જે દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવી છે, કારણ કે જે રીતના હું દ્રશ્ય બતાવી આ એ જ શમશાન છે કે જ્યાં કૃષ્ણનગરના શમશાનમાં દીપડો જોવા મળ્યો હતો ને ત્યાં પણ પાંજરો મૂકવામાં આવ્યો છે. તો સાથે ગ્રામજનો છે તે પણ અહીં છે, કારણ કે અંદર પાંજરાની અંદર જે રીતના મારણ રાખવામાં આવ્યું છે તો સામેના દિશાની અંદર જે ફોરેસ્ટ વિભાગ છે તે પણ આવી પહોંચ્યું છે. કારણ કે શમશાનની સામેની એક વાડીની અંદર જે શ્વાનનું મારણ કર્યું છે ને તેને લઈને પણ ફોરેસ્ટ વિભાગ છે તે હરકતમાં આવ્યું છે. જે ગ્રામજનો છે, લાલભાઈ સાથે વાત કરશું. લાલભાઈ, શું અત્યારે જે સમાચાર આવી રહ્યા છે, શ્વાનનું મારણ કરવામાં આવ્યું છે અને ફોરેસ્ટ વિભાગ પણ આવ્યું છે, શું કહો છો? અત્યારે એમાં શું જાણવા મળ્યું, બાજુની વાડી છે ને શમશાનની બાજુમાં, ત્યાં શ્વાનનું મારણ કરેલું છે એટલે ફોરેસ્ટ અધિકારીની બધા અંદર અત્યારે ચેક કરવા ગયા છે અને ગામ લોકોને બધા ઊભા છે અત્યારે અને આ લોકો અંદર ચેક કરવા ગયા છે. મારણ આ જનાવરે જ કર્યું છે કે બીજું અપમૃત્યુ થયું છે એના માટે ચેક કરે છે. હવે સાહેબ આવે એટલે ખબર પડે. ક્યારના ગયા છે અંદર ખાસ તો? 10-15 મિનિટ જેવું થયું સાહેબ. તમે શું કહેશો, વાડીની અંદર લોકો કઈ રીતના રહ્યા છે અત્યારે? તો વાડીમાં બધાને ડર લાગે છે, અત્યારે શ્વાનનું ઓલું થઈ ગયેલું છે એટલે વન વિભાગ વાળા જોવા ગયા છે. અમે બધા સાથે છીએ, મીડિયા વાળી ટીવી માધ્યમથી જલ્દીથી પકડાય એ મારી નમ્ર વિનંતી છે. જે રીતના શ્વાનનું મારણ કર્યું છે, તમે ત્યાં ગયા હતા ત્યારે કઈ, કારણ કે તમે તો જે શ્વાનનું મારણ કર્યું છે એ પણ જોયું? હા, અમે તો અંદર જોવા ગયા હતા, શ્વાનનું મારણ કર્યું અને અંદરથી ફોન આવ્યો માણસનો. જે રીતના જોઈ શકાય છે ફોરેસ્ટ વિભાગની ગાડી છે, એક ગાડી એટલી સ્પીડમાં રવાના થઈ છે કે જે લોકેશન સામે આવી રહ્યા છે, દીપડાના જે લોકેશન સામે આવે છે તે સ્થળ ઉપર જવાના રવાના થતા હોય છે. દ્રશ્યો જોઈ શકાય છે. આ ફોરેસ્ટના તમામ જે લોકો છે, અધિકારીઓ છે, તે સતત પેટ્રોલિંગ કરતા નજર આવી રહ્યા છે, કારણ કે દીપડાને પકડવા માટે અલગ અલગ પાંજરા છે તે મૂકવામાં આવ્યા છે. 4 સ્થળો ઉપર પાંજરા મૂકવામાં આવ્યા છે, કારણ કે જે રીતના વાત કરીએ તો જે કૃષ્ણનગર છે, રામનગર છે, કણકોટ છે, આ તમામ વિસ્તારોની અંદર જે ફોરેસ્ટ વિભાગ છે તે સતત પેટ્રોલિંગ કરે, જ્યાં પણ મેસેજ મળે છે ત્યાં ફોરેસ્ટ વિભાગની ટીમ રાત્રિ દરમિયાન અલગ અલગ 3 જેટલી ટીમો છે તે રવાના થાય છે. અને હાલ જે શ્વાનનું મારણ કર્યું છે તેના મેસેજ મળ્યા છે અને તે વિસ્તારની અંદર પણ ફોરેસ્ટના અધિકારીઓ ગયા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે, એક બાદ એક જે મેસેજ આવતા જાય છે ત્યાં આ ટીમ છે તે રવાના થાય છે. એટલે કહી શકાય કે જે રીતના રાજકોટની અંદર દીપડાની દહેશત છે તેને લઈને ફોરેસ્ટ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને સાથે સાથે જે લોકો છે તે પણ અત્યારે કહી શકાય સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ છે. સીમ વિસ્તાર છે તો ત્યાંથી લોકો બહાર નથી આવતા અને જે રીતના ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે સતત રાત્રિ પેટ્રોલિંગ છે તે કરતી નજરે આવે છે. જી જી, આભાર રહીમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે દિલ ધડક રિપોર્ટિંગ અત્યારે હાલમાં ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, સંવાદદાતા રહીમ લાખાણી ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે જ્યાં દીપડો ગઈકાલે દેખાયો હતો અને કઈ રીતે દીપડાને પકડવામાં આવે તેને લઈને પણ તકેદારી અત્યારે હાલમાં લેવામાં આવી રહી છે.